નમસ્કાર દોસ્તો તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા એની ચાવી છે હે કાકા વિષ આ વ્યવસ્થા છે તો પહેલો તબક્કો છે હેતુઓની સ્પષ્ટતા કે ભાઈ વ્યવસ્થા તંત્રની અંદર હેતુઓની સ્પષ્ટતા હોવી જરૂરી છે કોઈ પણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવાય ગોઠવતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એને એના તબક્કા કહેવાય છે તો કોઈ પણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવતી વખતે હેતુઓની સ્પષ્ટતા જરૂરી છે એકમે સિદ્ધ કરવાના જે ધ્યેય હોય મુખ્ય ધ્યેય હોય ગૌણ ધ્યેય હોય એને આધારે સમગ્ર માળખું સમગ્ર વ્યવસ્થા તંત્રથી ગોઠવાતું હોય છે એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનો વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય એના માટે હેતુઓની સ્પષ્ટતા એ ખૂબ ખૂબ જરૂરી છે જ્યાં સુધી હેતુઓની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાતું નથી બીજું છે કાર્યની યાદી કે એકમના હેતુઓ એકવાર સ્પષ્ટ થઈ જાય પછી નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્ય કરવામાં આવશે એની એક યાદી બનાવવામાં આવે છે કે ભાઈ આપણે જે આયોજન ગોઠવીએ છીએ એ આયોજન શેના માટે છે કઈ રીતે છે એના માટે કયા કયા કાર્ય કરવાના છે એની યાદી બનાવવાની છે યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાઈ ન જાય એની પણ ખાસ કાળજી રાખવી પડે એટલે કાર્યની યાદી તૈયાર કર્યા પછી એની ઉપર પુનઃ વિચારણા પણ થવી જોઈએ અને એને આધારે એનું આખરી વિભાજન થવું જોઈએ કે ભાઈ ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવાની છે એના માટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવાનું છે તો એ મેચ જીતવા માટે કોણે કયા કામ કરવાના છે એ કાર્યની યાદી બનાવવી પડે પછી એ કામ અલગ અલગ ખેલાડીઓને સોંપવા પડે એમાં કોઈ કામ રહી ન જાય કોઈ કામ બેવડાઈ ન જાય એ ધ્યાન રાખવું પડે કાર્યુ વિભાગીકરણ કરવું પડે કાર્યની યાદી તૈયાર થઈ ગયા પછી એક જૂથમાં મૂકીને કામ કરવામાં આવે છે ખરીદ વિભાગ હોય વેચાણ વિભાગ હિસાબ વિભાગ એ પ્રમાણે કાર્યનું વિભાજન કરવામાં આવે છે એ પ્રમાણે શ્રમ વિભાજન થાય છે અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ પ્રમાણે ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કાર્યનું વિભાજન છે થઈ શકે છે જુદા જુદા વિસ્તાર પ્રમાણે કાર્યનું વિભાજન થઈ શકે છે કર્મચારી જે વિસ્તારમાં જે પ્રદેશમાં રહેતો હોય એ વિસ્તારનું કાર્ય એને સોંપી શકાય એ વિસ્તારમાંથી ખરીદ વેચાણનું કાર્ય એને સોંપી શકાય સમગ્ર દેશની અંદર કોઈ કંપની વસ્તુનું વેચાણ કરતી હોય તો એમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એવા ઝોન વાઇઝ વિભાગ કરી શકાય અને અલગ અલગ ઝોનની અંદર અલગ અલગ કર્મચારીઓને કામ સોંપી શકાય એ જ રીતે વિજ્ઞાપન કરવું પેકિંગ કરવું વિતરણ કરવું આવી બધી બાબતોને આધારે પણ વિભાગીકરણ છે એ થઈ શકતું હોય છે પછી વ્યવસ્થાતંત્ર ગોઠવતી વખતે વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી કરવી પડે અલગ અલગ વિભાગ હોય કંપનીની અંદર એકમની અંદર દરેક વિભાગની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એને એના હોદ્દાઓ નક્કી કરવા પડે એના પદ નક્કી કરવા પડે કર્મચારીની અંદર જે પ્રકારની લાયકાત છે એ અનુભવ છે કુશળતા છે તાલીમ છે એ પ્રમાણે એને હોદ્દો સોંપવામાં આવે છે અને એ પ્રમાણે એની પાસેથી કામ લેવામાં આવે છે એટલે કર્મચારીને જરૂરી સત્તા એ પ્રમાણે સોંપવામાં આવે છે કર્મચારીને જ્યારે હોદ્દો સોંપવામાં આવે ત્યારે એની સત્તા છે એ સ્પષ્ટ હોવી જોઈએ એની જવાબદારી છે સ્પષ્ટ હોવી જોઈએ અને આ સ્પષ્ટતા વ્યવસ્થા તંત્ર ગોઠવતી વખતે કરવામાં આવે છે આંતર સંબંધોની સ્થાપના પણ થવી જોઈએ અલગ અલગ વિભાગના હોદ્દાઓ અલગ અલગ વ્યક્તિઓ ધરાવતી હોય છે દરેક વ્યક્તિને સત્તા જવાબદારી ફરજની સોંપણી કર્યા પછી એ બધા કર્મચારીઓ વચ્ચે અંદરો અંદર સંબંધોની સ્થાપના થાય એ જરૂરી છે તો જ કર્મચારીઓ એકબીજા સાથે હળીમળીને કામ કરી શકશે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા વિકેન્દ્રિત બનાવી શકાય છે એટલે વિકેન્દ્રિત પ્રવૃત્તિઓને અને કાર્યોને સંકલન કરવું પડે પણ એ સંકલન તો જ થઈ શકે જો કર્મચારીઓ વચ્ચે આંતર સંબંધો હોય છે મિત્રો વ્યવસ્થા તંત્રનો વ્યવસ્થિત નકશો તૈયાર કરવો પડે તે નકશાને આધારે કર્મચારી છે એ પોતાની સત્તા જવાબદારી નક્કી કરી શકે પોતાના સ્થાન વિશે એને ખ્યાલ આવી શકે અને કર્મચારીઓ આ નકશો જોઈ શકે એ રીતે બોર્ડ ઉપર મૂકવો જોઈએ જેથી કર્મચારીને પોતાનું સ્થાન છે એ ખબર પડે તો ધોરણ બારની અંદર બી એ વિષયના વિડિયો આપણે આપણી તે જ ડિજિટલ એજ્યુકેશનમાં તમને જોવા મળશે નમસ્કાર શેર લાઇકને સબસ્ક્રાઈબ કરજો